આપણા કાર્યક્રમમાં આપણાથી રુમાતાનું પણ સ્વાગત કરીએ રુજાન આપે વાત કરી કે આપે બિઝનેસમાં કઈ રીતે એક કોમન સેન્સથી એક 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 તમારું તમારું પોતાનું પોતાનું નામ અને કામ બનાવ્યું હવે એક બીજી વાત જે તમે અત્યારે જે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો જેને આપણે બોલચાલની ભાષામાં સોશિયલ એક્ટિવિટીસ કરી સમાજ સેવા કરીએ તમારી આ પ્રવૃત્તિ કઈ રીતે શરૂઆત થઈ કયા ઉદ્દેશથી તમે શરૂઆત કરી કઈ રીતે શરૂઆત કરી સૌથી પહેલા તો પછી આજે તમે બિઝનેસ બિઝનેસમાં યુ નો કોમન સેન્સ પછી જે પેલી કોઠા તમે જે કહો છો બરોબર પછી ફિલ્ડમાં જઈને કામ કરવાનું અને મેં તમને પહેલા જ કહ્યું હતું કે જયારે આપણે પોતે પપ્પાની ખુરશી ના હોય ને આપણી પોતાની ખુશી હોય ત્યારે યુ ગેન લોટ ઓફ રિસ્પેક્ટ એક્ઝામ્પલ આપું કે જાણે કે અમે કંઈક બી વેચીએ તો હું ફિલ્ડમાં વેચવાનું ચાલુ કર્યું હતું એક વાત આ બધાને ખબર છે પણ હું ફરી હું કહીશ ખાસ કે કસ્ટમરોને એ આપો જે લોકોને જોઈતું હોય આપણી પાસે શું છે વેચવાની કોશિશ કરશો કોઈ દિવસ નહીં વેચાય ને એવું અમે કર્યું એટલે અમે સક્સેસફુલ રહ્યા મારા ઘણી ચીજો જાણે કે અત્યારે તમે જે એમ બી સ્કીમો વાપરો છો જે ડેટા સ્કીમ કહો છો એ વખતે કોઈને ખબર બી નહોતી અમે ઇન્ટ્રોડ્યુસ કરી હતી તો મારા માણસોથી વેચાતી હતી નહીં તો હું વેચતી હતી નહિ ત્યારે પેલા આમ ચપટી વાગતી હતી બરોબર અને ત્યારે કારણ કે ના તો નોર્મલી શું થાય તમે ખાલી ઓર્ડર કરો લોકોને કે ભાઈ આ કર ને તમે એસી કેબિનમાં બેઠાઓને પેલો વેચવા જાય ના વેચવા આપણને શીખવાડે કે મેડમ બીકતા નહીં આપો ક્યાં પતા એસી કેબિનમાં બેઠો પણ આજે ચપટી વાગતી હતી હું વેચીને બતાવતી મેડ મેડલ લોટ ઓફ ડિફરન્સ એટલે બધાને કેવું છે કે તમે જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી કોઈ તમારું કામ કરવાનું નથી તમારે જ કરવું પડશે ભલે તમે એને લાખોની સેલેરી આપી દીધી પછી આઈટી ફિલ્ડમાં આગળ વધતી ગઈ મારો આઈએસપી નો બિઝનેસ બહુ સરસ ચાલુ થયો વી ધ ફર્સ્ટ બ્રોડબેન્ડ આઈએસપી ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત લોટ ઓફ ટેકનોલોજી ઇનોવેશન મને ઇનોવેશન કરવા બહુ ગમે મને નવી ચીજો કરવા બહુ ગમે અને એમાં એવી નવી ચીજો કરીને નવીન ચીજોથી ફાયદો શું થાય બે ચીજ થાય એક તો તમારા પૈસા ઓછા ઇન્વેસ્ટમેન્ટ થાય અને બીજું કે યુ ગીવ સમથિંગ ન્યુ ટુ ધ સોસાયટી આવું બધું કરતા કરતા આપણે બે હજાર બાર માં તમને બધાને ખબર છે નિર્ભયા કાંડ થયો તો મને મને થોડા બધાને આઘાત લાગ્યો છે આઈનો આપણે બધા દુઃખી થઈ ગયા કે આપણું દેશ દુનિયા ક્યાં જઈ રહી છે ઇન્સાનિયત ક્યાં જઈ રહી છે ત્યારે મને હું ટેકનોલોજી વાપરીને મારી બહેનોને કેમ ના બચાવી શકું આપણે આમ તો ચાંદ તારા પર જવાની વાત કરીએ છીએ થ્રી ટક મોટી મોટી વાતો કરીએ છીએ પણ આપણે પ્રેક્ટિકલી એપ્લાય કેમ નથી કરતા તો મેં ટેકનોલોજી મૂકી પોલીસ હાથ થેન્કસ ટુ યુ નો મારે ટોપ ડાઉન એપ્રોચ એટલે મારે કઈ બી કામ કરવાનું હોય તો હું ઉપરથી નીચે તમે ટોપડાઉન એપ્રોચ્છ ઉપરથી અધિકારીઓ ડિસ્કસ કરો એટલે મારા એડિશનલ ચેકસી ચીફ સેક્રેટરી હોમ સાહેબ જોડે વાત કરી એમને આ ટેકનોલોજી બહુ ગમી આખી પોલીસ ડિપાર્ટમેન્ટને બહુ ગમી એટલે મેં આ પોલીસ હાર્ટ મૂક્યું એટલે હાર્ટ એટલે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ દસ એકાણું નંબર દબાવો બહેનોને ઇમીડિયેટ હેલ્પ મળશે ટેકનોલોજી હતી એટલે એમાં તમારે એવું નથી કે સ્માર્ટફોન છે એટલે વેરી કે છેડાની છેડાની જે મારી બહેન છે એને બી હેલ્પ મળી શકે બરોબર એટલે આ એવું હતું કે હું આવા કામ કરું છું એટલે મને થયું કે હું આ ટેકનોલોજી વેચીશ અને હું આપીને નીકળી જઈશ જે હું મારા બીજા ટેકનોલોજીમાં કરું છું પણ મને કહેવામાં આવ્યું કે રૂઝાન પાયલટ પ્રોજેક્ટ કરશે એટલે મેં કહું વાંધો નહીં આપણે ફ્રી કરશું એમાં મોટી વાત નથી એક વાર પાસ થશે પછી આગળ કરશું પણ હવે પછી પાયલટ પ્રોજેક્ટ કરતા કરતા એવું થયું કે પછી મારે એને દસેકાણું પ્રોપ્યુલર કરવો પડે નંબર તો લોકો મદદ લઈ શકે ને કોઈને ખબર ના હોય તો કેવી રીતે થાય હવે પૈસાના અભાવના લીધે યુ એડવર્ટાઇઝ એડવર્ટાઇઝ પોલીસ કાંટ એડવર્ટાઇઝ તો અમે સ્કૂલ કોલેજીસમાં ની એ આપવા ગયા અવેરનેસ હવે જયારે મેં સ્કૂલ કોલેજમાં અમે સ્કૂલ કોલેજમાં પહેલા જતી હતી કારણ કે મને પહેલા ઘણી વાર બોલાવતા હતા મારા સીઆરએમ એના માટે ભાષણ માટે સીઆરએમ એટલે કસ્ટમર રિલેશન મેનેજમેન્ટમાં પછી ટેકનોલોજીમાં ન્યુ આઈટીમાં બધામાં તો અમે જતી હતી આઈ વોઝ ઓલરેડી ઇન ટચ એટલે ઇટ વોઝ ઇઝી ફોર મી ટુ ગો ધેર જેમ જેમ હું વાત કરતી ગઈ દીકરીઓની બધે ઈશ્યુ સમજી સમજતી ગઈ બી સરપ્રાઈઝ સાહેબ હું ટેન્થ અને ટ્વેલ્થમાં તો પંદર મિનિટ નો ક્વેશ્ચન આન્સરના બદલે મારા ફોર્ટી ફાઈવ મિનિટ ચાલતા હોય અને આપણને એવા ઘણી વાર તો પોતાને થોડું એમ્બારેસિંગ લાગતું હોય કે એવા કઠિન ક્વેશ્ચન્સ પૂછતા હોય કે આપણને આપણને શરમ બી આવતી હોય કે આપણે આપણા આપણી માનવજાત આવી થઈ ગઈ છે યા આપડા દીકરી બેન છોકરા છોકરીના તફાવત એટલા વધી ગયા છે જેન્ડર ઇન્ડિસ્ક્રિમિનેશન બોલો ઇન બોલો અત્યાચાર બોલો હેરેસમેન્ટ બોલો બધું બહુ બધું સાંભળવા મળ્યું જાણવા મળ્યું લોકોનો પ્રોત્સાહન વધાયું જોડે જોડે જયારે દીકરીઓ જોડે વાત કરતી હતી તે સરસ આવી દીકરીઓમાં તો બહુ હિંમત છે લોકો તો બધું કરવા માંગે છે પણ પેરેન્ટ નથી કરવા દેતા તો પછી પેરેન્ટિંગની વાતો ચાલુ થઈ પછી સેલ્ફ ડિફેન્સની વાતો ચાલુ થઈ કે ભાઈ દીકરીઓને કઈ રીતે આ મમ્મીઓને આંટીઓને કારણ કે એનો નોર્મલી નાની છોકરીઓ દસ બાર વર્ષની છોકરી તો કરાટે શીખી લેશે પણ એના પછી આ બહેનો શીખતા નથી ખેંચે આપણે અમારું કામ નહીં એટલે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ ડોમેસ્ટિક વાયલન્સ આ ધીરે ધીરે ચાલુ થયું હવે ઘણી વાર શું થયું સાહેબ કે એના પછી બે બે બાર તેર ચૌદ આવો ઘણા લોકો મારે મારી પર જોક કરે છે કે નોર્મલી પહેલા લોકો કોઈ એનજીઓ ખોલે અને પછી સેવા કરે મેં ઊંધું કર્યું મારી પાસે કોઈ એનજીઓ નહોતું મેં તો ત્રણ વર્ષ એનજીઓ વગર કામ કર્યું અમારા ઘરના જોડિયા ધંધાના જોડિયા પૈસા પછી એક લેવલ પછી એ પૈસા પતી ગયા હવે એ પૈસા પત્યા એ પહેલા બી ઘણી વાર એવું થતું હતું કે હવે કે ઘણી વાર તમને સાંજે રાતે કઈ કામ ના થતું હોય કઈ પોલીસ કંટ્રોલ રૂમ માં કઈ ઇસ્યુઝ થતો હોય તો કંટાળી લીધીએ એટલે હવે થાય કે હવે છોડો ને આપણે આપણી ટેકનોલોજી આપી દીધી અવર બેસ્ટ લેટ ગો બેક ટુ બિઝનેસ એટલે હવે દુઃખી થઈને રાતે જતો હોય કે હવે કાલ સવારથી ધંધે લાગી જઈશું બરોબર ત્રણ ચાર ત્રણ ચાર એવું થયું કે એવું બીજા સવારે ત્યારે કોઈકનો ફોન આવી જાય મદદ માટે અને થેન્ક્સ ટુ પોઝિટિવ પીપલ અરાઉન્ડ ધ રિસોર્સિસ અલો કે એમનું કામ થઈ જાય જયારે એમનું કામ થઈ જાય તો યુનો તમને દિલમાં બહુ એક સંતોષ આવે અને યુનો પછી યુનો યુ ગેટ લિટલ સ્પિરિચ્યુઅલ કે ભગવાન ઈચ્છે છે કે હું આ જ ફિલ્ડમાં રહું એટલે એ ધીરે ધીરે પછી હું આ ફિલ્ડમાં રહી મારા જે બી પ્રોજેક્ટ કરતી હતી હલ્લા બોલો જેમાં મેં અવેરનેસ કરી છે બિગ પંદર લાખ પંદર પંદર લાખ લોકોને થ્રુએ અલગ અલગ મીડિયમ તમે અવેરનેસ કરી બહેનોને હિંમત અપાવી બેટી બચાવો બેટી પઢાવો કામ કર્યા પછી ડિફેન્સો ડાન્સ એટલે એક બહુ સરસ અમે પ્રોગ્રામ કર્યો હતો કે બહેનોને ડાન્સથી થકી કેવી સેલ્ફ ડિફેન્સ એટલે શું એનાથી આઠથી થી એસી વર્ષની બહેનોએ શીખ્યું છે મોટું સ્ટેડિયમમાં કર્યું બધે અલગ અલગ જગ્યાએ કર્યું એટલે એનો આ બધા પ્રોજેક્ટ સક્સેસફુલ થવા લાગ્યા અને એટલે પછી મેં એક ફાઉન્ડેશન ખોલ્યું છેલ્લા ફાઉન્ડેશન ખોલ્યું લોકોએ કાફી સપોર્ટ આપ્યો ટગ ઓફ વોર કરી જેમાં અમને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મળ્યો એટલે એનો એવરીથિંગ તમે જોશો તો સ્ટેપ બાય સ્ટેપ પોઝિટિવ જઈ રહ્યું છે અત્યારે અમે સરસપુરમાં અઢાર ચાલીઓમાં કામ કરીએ છીએ જેમાં ગરીબ બહેનો સાડા ચાર હજાર બહેનો છે એ લોકોને સાક્ષરતા બોલો કિલો બોલો ગવર્મેન્ટની સ્કીમ્સ લાઈફ લાઈવલીહુડ એટલે સીવન ગુથન બ્યુટી પાર્લર એટલે આમ લાઈફ સ્કિસમાં અત્યારે દીકરીઓ જોડે સ્કૂલની દીકરીઓ જોડે એ લોકોને લાઈફ સ્કિલ્સ ગોલ સેટિંગ હેલ્થ હાઈજી સેફ્ટીનો આ બધું કામ વધતું જઈ રહ્યું છે વધતું જઈ રહ્યું છે કેમ વધે છે કારણ કે તમને એક એક કામ પર યુનો સક્સેસ મળે છે સક્સેસ કેમ મળે છે કારણ કે તમે ઓનેસ્ટલી કામ કરી રહ્યા છો ડેડિકેટેડલી કરી કમિટેડલી કામ કરી રહ્યા છો અને લોકો તમને સપોર્ટ એટલા આપશે એટલે એનું શું ઓલ ધીઝ થિંગ્સના લીધે તમે જો આપોઆપ બધું ચેન્જ થઈ રહ્યું છે આઈ ડોન્ટ નો સો એટલે મેં ના કહું કે આપણે યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ ઇન લાઈફ જે રીતે તમને લાઈફ લઈ જાય છે તમે આગળ વધતા જાઓ હું વધતી જઈ રહી છું અને થિંગ્સ આર હેપનિંગ ને રાતે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઘણી એકવાર દુખ થાય કે હવે પૈસા એટલા કમાવાતા નથી પણ રાતે જ્યારે તમે સુવો છો ત્યારે તમને સરસ ઊંઘ આવે છે

હવે અહીંયા તમે બીજા કોઈકની ખુશી અથવા તો બીજા કોઈકની તમે તકલીફ ઓછી કરીને તમને હેપીનેસ તમે મેળવો છો ઓબ્વિયસલી એ પરમ હેપીનેસ છે મારે હવે બધાને એ કહેવું છે કે કારણ કે હું એક એક્ઝામ્પલ આપું છું સાંભળવા જેવો છું હું વચ્ચે એક બે ત્રણ વાર એટલે ગઈ છું આ લોકો એલ સિટીઝન સિનિયર સિટીઝન હોમમાં તો જ્યારે હું ત્યાં જઉં છું ત્યારે આ ટુ બી ઓનેસ્ટ આ બધા એ લોકોનું સેલ્ફ સિમ્પત્તિ કરે આઈ નો એ લોકો જોડે ખોટું થયું છે સિનિયર સિટીઝન જેનું અગ્રી કરું છું પણ એ લોકોની સેલ્ફ સિમ્પત્તિ વધી જાય આમ તેમ એ લોકો એ લોકોના દુખમાં જ રહેતા હોય એટલે હું કહીને આઈ છું ત્યાં અને એ લોકો ટ્રાય બી કરવાનું ચાલુ કર્યું છે કે તમે આ લોકોને યાત્રાએ લઈ જાઓ છો બધે લઈ જાઓ છો ચોવીસ કલાક આ લોકો પોતાના દુઃખને જ યાદ કરતા હશે હવે મેં કહું કાલથી એ લોકોને આજુબાજુના સ્લમ્સમાં લઈ જાઓ અને ત્યાં દીકરા દીકરીઓની હાલત બી જોઈ અને ત્યાં લોકોને ભણાવે બી ખરા ત્યારે લોકોને ખબર પડશે કે દુનિયા મેં કેટલા ગમે એટલે બધાને કેવું છે ઘણી વાર ઘણી એકલી લેડીઝો બી આજકાલ તો નો દીકરા દીકરી મોટી થઈ ગયો તો પેલી એકલતા ફીલ કરતી હોય અને એના રોતરા રોતી હોય ઘણા ગ્રુપ્સમાં તો મારે બધાને કેવું છે કે તમે તમારા રોતરા રોશો તમને લાઈફમાં પોતે બી દુઃખી થશો તમારા આસપાસ બી દુઃખી થશે એના કરતા તમે બહાર નીકળો અને લોકોને કંઈક મેં કોણ કશું નહીં તો બાજુવાળા બે છોકરાને ભણવા બેસાડી દો નાનું જે ગરીબ છોકરો હોય એને ભણાવો કંઈક એને સંસ્કાર આપો તો તમે બી ખુશ થશો એ બી ખુશ થશે અને તમારી લાઈફ ચેન્જ થશે એટલે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે મેં પ્રેક્ટિકલી મહેસૂસ કર્યો છે અને એટલે બીજા બી કરશે એ લોકો મહેસૂસ કરશે એ લોકોને પોતાને ખબર પડશે કે આખી એ લોકોનો જિંદગીનો મતલબ બદલાઈ જશે